नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण 1 संबंध અને વિધેય નું આપણે રિવિઝન જોઈએ છીએ। રિવિઝન કરતા પહેલા મિત્રો, પ્રકરણ 1 માટે ટોટલ 11 વિડિયો બની ચૂકેલા છે। એ 11 વિડિયોનો તમે અભ્યાસ કરશો। ધારો કે એમાં તમને કશું નથી સમજાયું તો તમે આ જે રિવિઝનના જે પણ વિડિયો બને છે એનો તમે અભ્યાસ કરી શકો છો। रिविजन नी अंदर फक्त ने फक्त जेते विषय वस्तु ने समझावामां आवशे, एने रिलेटेड कोई एग्जांपल वधारे गणावामां नहीं आवे। ए फक्त थोड़ाक एग्जांपल आपीने जेते वस्तु ने समझावामां आवशे। तो आपणे रिविजन नी शरूआत करीए, एमां सौथी पहला संबंध। तो गण ए परनो संबंध आपणे कोने कहीशुं? तो हुं एम कहीश के धारो के गण ए तरीके कोई पण घटको a b अने c छे, बराबर। तो एना आधारे a क्रॉस a, एनो मतलब क्रमयुक्त जोड़ो नो गण। क्रमयुक्त जोड़ो એટલે કઈ કઈ આવશે? તો ત્રણ ઘટકો છે એનો જ ત્રણ ઘટકો સાથેની ક્રમયુક્ત જોડો, તો a a a b a c B A B B B C C A C B C C આમ ટોટલ આપણને ત્રણ ઘટકને કારણે ટોટલ નવ ક્રમયુક્ત જોડો આપણને મળે છે। હવે એ નવ ક્રમયુક્ત જોડો માટે એના ઉપગણો જેટલા પણ બનતા હોય એ ઉપગણોને આપણે એક સંબંધ તરીકે ઓળખી શકીએ, બરાબર છે? A ક્રોસ A ના ઉપગણને આપણે સંબંધ તરીકે ઓળખી શકીએ। તો એ થઈ એક સંબંધની વ્યાખ્યા। હવે સંબંધની વ્યાખ્યાને આધારે આપણે એ સમજવાનું છે કે સંબંધના પ્રકાર। તો સૌથી પહેલા લખીએ લિપ્ત સંબંધ। તો લિપ્ત સંબંધ આપણે કોને કહીશું? रिक्त मतलब खाली संबंध। हवे खरेखर एम જોવા જઈએ તો જે સંબંધ છે એ સંબંધને આપણે r એની અંદર કોઈ પણ બે ઘટકોની ક્રમયુક્ત જોડ અને આ બે ઘટકો a અને b વચ્ચેનો સંબંધ, a અને b નો સંબંધ। હવે સંબંધ કોઈ પણ રીતે હોઈ શકે, બરાબર છે? તો આવી રીતે આપણને આખે આખો એક સંબંધ r મળશે। a અને b નો સંબંધ, તો a = 2b હોઈ શકે, બરાબર છે? a + b = 2 હોઈ શકે, a - b = 3 હોઈ શકે, કોઈ પણ રીતે સંબંધ આપેલો હોઈ શકે। તો એના આધારે અહીંયા આપણને જે પણ સંબંધો મળે છે એ સંબંધને આધારે હવે રિક્ત સંબંધ આપણે વિચારવું છે। તો રિક્તને આધારે નામ ખબર છે કે ખાલી સંબંધ। હવે ખાલી સંબંધ એનો મતલબ કે એમાં એક પણ ઘટક આવી શકશે નહીં। તો આપણે એવું વિચારીએ કે ગણ એ, ગણ એના જે પણ ઘટકો છે એ ઘટકો ગણ એના જે ઘટકો છે એમની સાથે સંબંધ ધરાવતા હોય નહીં, તો જે સંબંધ બને છે એને આપણે કેવો સંબંધ કહીશું? ખાલી સંબંધ, એટલે કે રિક્ત સંબંધ તરીકે ઓળખીશું। કહેવાનો મતલબ એટલો જ છે કે આ સંબંધમાં એક પણ ક્રમયુક્ત જોડ આવશે નહીં, એક પણ ક્રમયુક્ત જોડ આવશે નહીં। તો એ સંબંધ થશે આપણા માટે રિક્ત સંબંધ, એટલે કે r = 5। હવે છે સાર્વત્રિક સંબંધ। તો સાર્વત્રિક સંબંધ આપણે કોને કહીશું? તો સાર્વત્રિક એનો મતલબ કે ગણ a પરનો સંબંધ આપણે કહેતા હોઈએ તો a ક્રોસ a માં જેટલા ઘટકો છે, બરાબર, ઘટકો મતલબ એકબીજા સાથેના સંબંધો, જેટલા પણ ઘટકો છે આપણે અહીંયા a ક્રોસ a માટે શબ્દ વાપરીએ છીએ, તો આ ક્રમયુક્ત જોડ એ a ક્રોસ a નો ઘટક જ કહેવાય, બરાબર। તો જેટલા પણ ઘટકો છે એ ઘટકો દરેકે દરેક ઘટક જો કોઈ સંબંધમાં આવતો હોય તો એવા સંબંધને આપણે સાર્વત્રિક સંબંધ તરીકે ઓળખી શકીએ। એનો મતલબ કે r = a ક્રોસ a।
समझो a क्रॉस a ना दरेके दरेक घटको अपना संबंध में आता हो तो आप कही सकी है के संबंध r केव संबंध है सार्वत्रिक संबंध तो रिक्त संबंध अने सार्वत्रिक संबंध हवे रिक्त अने सार्वत्रिक पछी एना जे मुख्य प्रकारो छे ए प्रकारो नी अंदर त्रण मुख्य प्रकारो छे स्ववाचक संबंध सम्मित संबंध अने परंपरित संबंध तो मित्रों आ त्रण संबंध ने आपणे खूब सारी रीते अने व्यवस्थित रीते समझवानुं छे तो स्ववाचक संबंध नो आपणे विचार करीए तो के स्ववाचक संबंध खरेखर स्ववाचक संबंध शुं छे तो समझी लेजो गण एमा रहेला घटको गण एमा रहेला घटको स्मॉल ए जेवा घटको भले जे पण होय ते परंतु फॉर एवरी એટલે ગણ એ માં રહેલા દરેક ઘટકો એ માટે સમજજો ગણ એ માં રહેલા દરેક ઘટક એ માટે અહીંયા હું એનો ઉલ્લેખ કરું છું ગણ એ માં રહેલા દરેક ઘટક સ્મોલ એ માટે સમજજો જેટલા ઘટકો છે એનો પોતાની સાથેનો સંબંધ એનો પોતાની સાથે સંબંધ આપણે અહીંયા ક્રમયુક્ત જોડો લખી છે આનો મતલબ શું થાય સમજો કે આ એક સાર્વત્રિક સંબંધ છે તો કે એનો એ સાથે પણ સંબંધ છે એનો બી સાથે પણ સંબંધ છે એનો સી સાથે પણ સંબંધ છે બીનો એ સાથે સંબંધ બીનો બી સાથે સંબંધ બીનો સી સાથે સંબંધ અને એ જ પ્રમાણે આગળના સંબંધો આપણે લખી શકીએ છીએ તો હવે અહીંયા જે કહેવા માંગે છે એને ફરીથી સમજી લઈએ ગણ એ માં રહેલા હોય તેવા દરેકે દરેક ઘટક સ્મોલ એ માટે એ બિલોંગ્સ ટુ આર સમજો જેટલા ગણ એ માં ઘટકો રહેલા છે તે ઘટકનો પોતાની સાથેનો સંબંધ તે ઘટકનો પોતાની સાથેનો સંબંધ એ આર માં હોય તો આપણે એવા સંબંધને સ્વવાચક સંબંધ તરીકે ઓળખીશું એ એ બિલોંગ્સ ટુ આર હોય તો આર સ્વવાચક સંબંધ થાય આર શું થશે સ્વવાચક સંબંધ થશે બરાબર તો જુઓ ગણ એ માં રહેલા દરેક ઘટક સ્મોલ એ માટે માટે એ એ બિલોંગ્સ ટુ આર હોય તો આર સ્વવાચક સંબંધ થાય આની આ જ વસ્તુ અહીંયા લખી છે પણ અહીંયા શબ્દોમાં ઉલ્લેખ કરેલો છે મિત્રો સમજાઈ ગયું છે તમને ગણ એ માં રહેલા દરેકે દરેક ઘટકો માટે તો સમજો કે આ જે સંબંધ છે એને આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ તો કે કહી શકીએ કે કારણ કે એમાં ત્રણ ઘટકો આપેલા છે એ ત્રણ ઘટકો માટે એનો એ સાથેનો સંબંધ છે બીનો બી સાથેનો સંબંધ છે અને સીનો સી સાથેનો સંબંધ પણ એમાં છે તો ત્રણે ત્રણ પ્રકારના સંબંધો એમાં છે તો આપણે કહી શકીએ કે એ સંબંધ કેવો કહેવાશે સ્વવાચક સંબંધ છે એવું આપણે કહી શકીશું હવે છે સંબંધિત સંબંધ મિત્રો રિવિઝન છે માટે થોડુંક ફટાફટ આપણે કહીશું અને એ પ્રમાણે ઉદાહરણ ખાસ આપતો નથી તમે એના આધારે જે અહીંયા સમજ્યા છો એના આધારે પછી આગળના વિડિયો જોઈને તમે એ ઉદાહરણો અને એના ક્વેશ્ચનો સમજી શકશો તો સંબંધિત સંબંધ તો સંબંધિત સંબંધ આપણે કોને કહીશું તો સૌથી પહેલા તો ગણ આર સોરી સંબંધ આર માં કોઈક ક્રમયુક્ત જોડ હોવી જોઈએ તો હું એમ કહું કોઈ ક્રમયુક્ત જોડ AB belongs to R સમજો કોઈ ક્રમયુક્ત જોડ AB belongs to R છે એટલે R માં કોઈ ક્રમયુક્ત જોડ આવેલી હોય તો જો BA belongs to R થાય સમજો AB belongs to R હોય તો BA belongs to
आने उल्टी करीने आपणे अहींया लखवानुं छे, एटले के BA belongs to R पण होय, एटले के संबंध R मां क्रमयुक्त जोड BA पण आवेली होय तो R ने सममित संबंध कहेवाय, अथवा R सममित संबंध थाय। फरीथी सममित संबंधनी व्याख्या समझी लो, कोई पण क्रमयुक्त जोड AB belongs to R छे, बराबर, तो एने अनुरूप BA belongs to R पण होय तो एवा संबंधने आपणे शुं कहीशुं, सममित संबंध कहीशुं। हवे मित्रों अहींया जे पण संबंध होय ए संबंधमां आवी जेटली पण क्रमयुक्त जोडो आवती होय, बराबर छे, जेटली पण क्रमयुक्त जोडो होय तो एमने अनुरूप एनी उल्टी क्रमयुक्त जोड पण अंदर होवी जोईए। समझो, कोई एक क्रमयुक्त जोड माटेनी वात नथी, जेटली पण क्रमयुक्त जोडो संबंधमां आवती होय ए बधी ज क्रमयुक्त जोडोनी उल्टी क्रमयुक्त जोडो संबंधमां होवी जोईए तो ज ए संबंधने आपणे सममित संबंध तरीके ओळखी शकीशुं। हवे छे पारंपरिक संबंध। હવે સંમિતમાં જેવી રીતે એક જ ક્રમયુક્ત જોડ હતી તો એવી જ રીતે પરંપરિત માટે મારે કેવું હોય તો હું શું કહી શકું, તો પરંપરિત માટે કોઈ એક ક્રમયુક્ત જોડ AB belongs to R અને કોઈ બીજી ક્રમયુક્ત જોડ BC belongs to R। સમજો, એક ક્રમયુક્ત જોડ AB belongs to R અને બીજી ક્રમયુક્ત જોડ BC belongs to R, બે ક્રમયુક્ત જોડો R માં છે, પરંતુ કેવી બે ક્રમયુક્ત જોડો, કે પહેલી ક્રમયુક્ત જોડનો પાછળનો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક એ બંને સરખા હોવા જોઈએ, એવી ક્રમયુક્ત જોડની વાત છે। તો કે આ પ્રકારની બે ક્રમયુક્ત જોડો R માં હોય તો એમને અનુરૂપ, એટલે કે ઇમ્પ્લાઇઝ કહી લઉં છું ડાયરેક્ટ, તો એમને અનુરૂપ ત્રીજી ક્રમયુક્ત જોડ AC belongs to R હોય। સમજો, પહેલા તો આવી બે ક્રમયુક્ત જોડો R માં હોવી જોઈએ, એ બે ક્રમયુક્ત જોડો R માં હોય તો એમને અનુરૂપ આ ત્રીજી ક્રમયુક્ત જોડ, ત્રીજી ક્રમયુક્ત જોડ એટલે કેવી, પહેલી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એટલે કે AC એ R માં હોય તો સંબંધ R એ કેવો સંબંધ હશે, પરંપરિત સંબંધ થાય। તો મિત્રો આ પ્રમાણે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ, ફરીથી પરંપરિત એકવાર યાદ કરી લઈએ, એક ક્રમયુક્ત જોડ છે R માં, બીજી ક્રમયુક્ત જોડ પણ R માં છે, બરાબર, આનો પછીનો ઘટક આનો આગળનો ઘટક બંને સરખા હોવા જોઈએ, ધારો કે એ પ્રમાણેના બંને ઘટકો છે તો એમને અનુરૂપ આ ત્રીજો ઘટક પણ જો R માં હોય તો જ આપણે એને પરંપરિત સંબંધ કહી શકીએ। હવે ધારો કે અમુક વખતે એવું બનતું હોય કે આવી એક ક્રમયુક્ત જોડ R માં છે પરંતુ B થી શરૂ થતી હોય એવી ક્રમયુક્ત જોડ R માં નથી। સમજો, આવી ક્રમયુક્ત જોડ R માં છે પરંતુ B થી શરૂ થતી હોય એવી ક્રમયુક્ત જોડ તમને R માં દેખાતી નથી તો પછી એના માટે કશું જ વિચારવાનું રહેશે નહીં। પરંતુ એવી બે ક્રમયુક્ત જોડોની જોડ હોય તો એના માટે ત્રીજી ક્રમયુક્ત જોડ હોવી જોઈએ, બેની જોડ હોય તો ત્રીજી ક્રમયુક્ત જોડ હોવી જોઈએ તો જ આપણે કહી શકીએ કે પરંપરિત સંબંધ છે। જો બે જ ક્રમયુક્તની જોડો ન મળતી હોય તો ત્રીજીનો વિચારવાની વાત આવતી નથી, બે ક્રમયુક્ત જોડો જ અંદર નથી તો એ આપોઆપ પરંપરિત સંબંધ થઈ જશે, આપોઆપ પરંપરિત સંબંધ થઈ જશે। પરંતુ જેમાં બે ક્રમયુક્ત જોડો હોય તો એના માટે એને અનુરૂપ ત્રીજી પણ હોવી જ જોઈએ। ઓકે, તો આ રીતે સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધની આપણે વાત કરી। હવે આપણે સામ્ય સંબંધ કોને કહી શકીએ, સામ્ય સંબંધ, તો મિત્રો કોઈ સંબંધ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, સ્વવાચક પણ છે,
સંમિત છે અને પરંપરિત છે તો એવા સંબંધને આપણે શું કહીશું સામ્ય સંબંધ તરીકે ઓળખી શકીએ ફરીથી કોઈ સંબંધ સ્વવાચક સંબંધ છે સંમિત સંબંધ છે અને પરંપરિત સંબંધ છે તો એવા સંબંધને આપણે કેવા સંબંધ તરીકે ઓળખી શકીશું સામ્ય સંબંધ તરીકે ઓળખી શકીએ તો આ છે ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ અને સંબંધના મુખ્ય ત્રણ પ્રકારો આ ત્રણ પ્રકારોને આધારે તમારું સ્વાધ્યાય 1.1 છે તો હવે એની અંદર આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીશું જો મિત્રો હવે ઉદાહરણ નંબર 3 ઉદાહરણ 3 ની રકમ જોઈએ તો કે L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ છે R એટલે કે જે સંબંધ આપેલો છે એમાં L1 અને L2 નો સંબંધ છે એ સંબંધ ક્યારે થઈ શકે છે રેખા L1 એ રેખા L2 ને લંબ છે L1 અને L2 બંને એકબીજાને લંબ હોય તો કહી શકાય કે L1 અને L2 ને એક સંબંધ છે તો સાબિત કરો કે R સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી હવે મિત્રો કોઈ પણ દાખલો આપણે ગણવો છે તો એની અંદર ક્રમ યાદ રાખીશું સૌથી પહેલા સ્વવાચક સંબંધ પછી સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ એ ત્રણ ક્રમશ આપણે ચેક કરવાના થાય બરાબર અને જો એ ત્રણે ત્રણ સંબંધો થઈ જશે તો એ સામ્ય સંબંધ પણ હંમેશા કહેવાશે તો સૌથી પહેલા આપણે સ્વવાચક સંબંધ બતાવવું છે તો હું અહીંયા ઉલ્લેખ કરું છું સ્વવાચકતા હવે સ્વવાચક સંબંધ થશે કે નહીં થાય તો સ્વવાચક સંબંધ માટે આપણે યાદ રાખવાનું છે તો જે આગળ આપણે વ્યાખ્યામાં શીખ્યા કે કોઈ પણ ઘટકનો પોતાની સાથેનો સંબંધ હોવો જોઈએ કોઈ પણ ઘટકનો પોતાની સાથેનો સંબંધ હોવો જોઈએ હવે આપણે અહીંયા એવું વિચારીએ કે ધારો કે એક રેખા L1 છે એ L1 નો L1 સાથેનો સંબંધ ક્યારે થઈ શકે તો કે આ વાક્ય રચના પ્રમાણે એ સેટ થતું હોય તો થઈ શકે તો હવે વાક્ય રચના જુઓ રેખા L1 એ રેખા L1 ને લંબ છે સમજો મારે L1 belongs to R બતાવવું હોય તો એનો મતલબ શું થયો કે L1 એ L1 ને લંબ હોવી જોઈએ શું કોઈ રેખા પોતાને લંબ છે એવું કહેવાય ક્યારે ના કહેવાય તો આનો મતલબ શું થયો કે L1 અને L1 નો સંબંધ થઈ શકે નહીં તો મિત્રો આ જગ્યાએ આપણે આ રીતે વાક્ય રચના લખીને અને એનો જવાબ આપવો પડશે કે કોઈ પણ રેખા L1 એ પોતાને લંબ હોય નહીં બરાબર આનો મતલબ એ થયો કે રેખા L1 એ પોતાને લંબ હોય નહીં તો આનો મતલબ એવો થશે કે માટે L1 does not belongs to R હવે L1 એ R માં નથી પરંતુ L1 તો આપણે ક્યાંથી વિચારી છે સમતલમાં આવેલી રેખા વિચારેલી છે તો L1 એ R માં નથી અને માટે શું કહી શકાય R એ સ્વવાચક સંબંધ નથી ઓકે હવે સ્વવાચક પછી સંમિતતા હવે યાદ કરજો સંમિતતાની વ્યાખ્યા રહે કે સંમિતતા માટે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ એક ક્રમયુક્ત જોડ R માં વિચારીએ છીએ કોઈ પણ એક ક્રમયુક્ત જોડ R માં હોવી જોઈએ R માં છે તો એને અનુરૂપ બીજી ક્રમયુક્ત જોડ R માં મળે તો આપણે કહી શકીએ કે એ સંમિત સંબંધ છે એક હોય તો બીજી મળે તો એને સંમિત સંબંધ આપણે કહી શકીએ તો આપણે સૌથી પહેલા ઉલ્લેખ કરીએ તો આવું લખવાનું કે ધારો કે L1 L2 belongs to R સમજો સંબંધમાં L1 અને L2 નો સંબંધ છે બરાબર એવું આપેલું હોય તો જ આપણે L2 નો L1 સાથેનો સંબંધ થાય છે એવું આપણે ચેક કરવાનું થશે તો સમજો કે L1 નો L2 સાથેનો સંબંધ છે તો હવે વ્યાખ્યા પ્રમાણે L1 અને L2 નો સંબંધ ક્યારે બને L1 એ L2 ને લંબ હોય તો હવે સ્વભાવ છે કે તમે L1 એ L2 ને લંબ એવું વાક્ય લખો કે L1 લંબ L2 લખો તો પણ ચાલે તો હું ડાયરેક્ટ શોર્ટમાં લખીશ
માટે L1 લંબ L2 એટલે કે L1 એ L2 ને લંબ છે મિત્રો અહીંયા ક્રમનું ઘણું મહત્વ છે એટલે ક્રમને ભૂલી ન જતા ક્રમને ખૂબ ધ્યાનમાં રાખજો હવે L1 એ L2 ને લંબ છે તો શું L2 એ L1 ને લંબ ન કહેવાય કહેવાય તો માટે L2 લંબ L1 ओके अब L2 लंब L1 छे એનો મતલબ કે આપણી વાક્ય રચના શું થઈ કે રેખા L2 એ રેખા L1 ને લંબ છે હવે L2 એ L1 ને લંબ હોય તો પહેલો ઘટક કોણ આવે L2 આવે તો કે L2 L1 બિલોંગ્સ ટુ R તો આ પ્રમાણે L1 L2 બિલોંગ્સ ટુ R લીધું છે અને આપણને L2 L1 બિલોંગ્સ ટુ R મળે છે માટે શું કહી શકાય R એ સંમિત સંબંધ છે હવે આપણે વિચારવાનું છે પરંપરિતતા ચલો પરંપરિતતા વિચારવા માટે આપણે શું કામ કરી શકીએ તો કે સૌથી પહેલા એની વ્યાખ્યા યાદ કરીએ તો વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ બે ક્રમયુક્ત જોડો અથવા બે પ્રકારના સંબંધો એ R માં હોવા જોઈએ R માં છે તો જ આપણે ત્રીજા સંબંધનો વિચાર કરી શકવાના છીએ તો ધારો કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R છે આપણે બે પ્રકારના સંબંધોને R માં લઈ લીધા હવે યાદ કરો કે L1 L2 belongs to R હોય અને L2 L3 belongs to R હોય તો એને આધારે આપણે શું લખી શકીએ છીએ આને આધારે માટે L1 લંબ L2 અને L2 લંબ L3 કહી શકવાનું જે આપણે સંબંધ આપ્યો છે એ સંબંધને આધારે આપણે આ પદ લખ્યું છે હવે આ પ્રકારનું આપણને જે તે પદ મળ્યું હવે વિચારો હું અહીં એક આકૃતિ દોરું છું આ રેખા મારી L1 છે કઈ છે L1 L1 ને લંબ હોય તેવી L2 છે ચલો L1 ને લંબ હોય તેવી L2 છે બરાબર હવે L2 ને લંબ હોય તેવી L3 છે સમજજો તો વિચારજો કે L2 ને લંબ હોય તેવી L3 રેખા હોય તો એ અહીંયા પણ હોઈ શકે છે અહીંયા પણ હોઈ શકે છે યા આ રેખાની ઉપર પણ હોઈ શકે છે તો આનો મતલબ કે L3 અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે તો હવે વિચારો L1 અને L3 માટે કયો સંબંધ થાય તો L1 તો આ રેખા છે જ L3 કાં તો એને સમાંતર થાય અને કાં તો બંને એકની એક વિચારીએ છીએ તો બંને સંપાદી થઈ શકે અથવા બંને એકની એક થઈ શકે બરાબર છે પરંતુ ક્યારે L1 અને L3 એકબીજાને લંબ થશે નહીં તો આપણે શું લખી શકીએ L1 લંબ L2 અને L2 લંબ L3 તો આને આધારે ઉલ્લેખ કરવો હોય તો માટે L1 અને L3 એકબીજાને સમાંતર કે સંપાતી હોય બરાબર જે પ્રમાણે આકૃતિ સમજ્યા એ પ્રમાણે અહીં આપણે ઉલ્લેખ કર્યો છે એકબીજાને સમાંતર હોય કાં તો શું હોઈ શકે સંપાતી હોય હવે સમાંતર કે સંપાતી છે તો એનો મતલબ શું થયો L1 અને L3 લંબ થવાના નથી તો આપણે વાક્ય રચના સ્વરૂપે ઉલ્લેખ કરીએ તો માટે L1 એ L3 ને લંબ નથી હવે લંબ નથી તો એનો મતલબ L1 અને L3 does not belongs to R એટલે કે L1 L3 R માં હોઈ શકે નહીં અને માટે શું કહી શકાય તો માટે R એ પરંપરિત સંબંધ નથી ક્લિયર તો આ પ્રમાણે જે આપણે સાબિત કરવાનું છે એ પ્રમાણે આપણે સમજીએ અહીંયા તો કે R પોતે સ્વવાચક સંબંધ નથી જોજો સંમિત સંબંધ તો કે છે અને પરંપરિત સંબંધ તો કે નથી
तो जे साबित करवू छे के आपने मळशे, परंतु मित्रों ए क्यारे शक्य बनशे, ज्यारे स्ववाचक सम्मित अने पारंपरिक आ त्रणे त्रण तमने खबर हशे तो ज आ वस्तु शक्य बनशे। ओके, तो आ तो आपणे समजवा माटे एक उदाहरण तमने अहीं आप्युं छे के जेना आधारे तमे थोड़ुं एने सारी रीते समजी शको। हवे स्वाध्याय 1.1 नी आगळना भागे हजी एक मुद्दो छे, साम्य वर्ग। खरेखर साम्य वर्ग शुं छे એને આપણે અહીંયા સમજી લઈએ, તો મિત્રો જો જરૂર હોય તો આ ઉદાહરણને તમે નોંધી પણ શકો છો। ચલો આપણે સામ્ય વર્ગનો ઉલ્લેખ કરી લઈએ। તો સામ્ય વર્ગ અથવા સામ્ય વર્ગ, જો મિત્રો એની વ્યાખ્યા હું તમને અત્યારે જે પ્રમાણે બુકમાં આપી છે એ પ્રમાણે સમજાવતો નથી, પણ ખરેખર સામ્ય વર્ગ શું છે એનો હું તમને અહીંયા ખ્યાલ આપું છું। એકદમ સરળ ભાષામાં ધારો કે કોઈ ગણ એ છે, એની અંદર 1 થી 10 સુધીના ઘટકો આપેલા છે। કેટલા ઘટકો આપેલા છે? 1 થી 10 સુધીના ઘટકો। હવે આ જે એક ગણ આપ્યો છે એ ગણમાં 1 થી 10 સુધીના ઘટકો છે। હવે એ 1 થી 10 સુધીના ઘટકોને એવા જુદા જુદા ગણમાં આપણે વિભાજીત કરવા છે, સમજજો, એવા જુદા જુદા ગણમાં વિભાજીત કરવા છે। તો એ જે જુદા જુદા ગણ બને છે એને આપણે AI તરીકે ઓળખીશું। શાના તરીકે ઓળખીશું? AI તરીકે ઓળખીશું। હવે સમજો કે એ 1 થી 10 ઘટકોને જે જુદા જુદા ગણમાં આપણે વિભાજીત કર્યા એને આપણે AI તરીકે ઓળખ્યા। તો હવે તમારે એ બે વસ્તુ યાદ રાખવાની છે કે જે પણ AI બનશે એમાં દરેકે દરેક AI જે છે, એટલે કે A1 હોય, AI એટલે કે A1 હોઈ શકે, A2 હોઈ શકે, A3 હોઈ શકે, આ તમારા ઉપર આધાર રાખે છે અથવા સંબંધ ઉપર આધાર રાખે છે કે તમને કેવો સંબંધ આપ્યો છે એ સંબંધ પ્રમાણે આનું વિભાજન થશે। કોઈક વખત બે ગણમાં વિભાજન થતું હોય, કોઈ વખતે ત્રણમાં વિભાજન થતું હોય, કોઈક વખતે વધારે ગણમાં પણ વિભાજન થતું હોય। તો સમજો આવા તમને જેટલા ગણ મળે છે એ બધા જ ગણ માટે જો તમે એમનો યોગ કરો છો તો યોગ તરીકે તમને આ જે મૂળ ગણ આપેલો છે એ મળવો જોઈએ। શું? બધા જેટલા પણ અહીંયા ગણ મળે છે એ બધા જ ગણનો જો તમે યોગ કરો છો તો તમને કોણ મળશે? જે તમને મૂળ ગણ એ આપેલો છે તે મળશે। પરંતુ કોઈ પણ બે નો જો છેદ લેવામાં આવે, AI છેદ AJ, જ્યાં I નોટ ઇક્વલ ટુ J, સમજો કોઈ પણ બે ગણનો છેદ લેવામાં આવે તો તે હંમેશા હાઈ થાય। તો આનો મતલબ શું થયો કે ગણ A માં રહેલા ઘટકો માંથી કોઈ એક ઘટક કોઈ એક ગણમાં આવતો હોય, કોઈ એક ઘટક કોઈ એક ગણમાં આવતો હોય તો તે બીજા ગણમાં ક્યારે આવશે નહીં। મતલબ દરેકે દરેક ઘટકો કોઈક ને કોઈક ગણમાં સમાશે આને આધારે, અને બીજું કોઈ પણ ઘટક કોઈ એક જ ગણમાં સમાશે, કોઈ પણ ઘટક કોઈ એક જ ગણમાં સમાશે। તો આને આધારે આ બે પદોને તમે યાદ રાખો, આ બંનેનું પાલન થતું હોય કે બધાનો યોગ એ થતો હોય અને કોઈ પણ બેનો છેદ I નોટ ઇક્વલ ટુ J માટે કોઈ પણ બેનો છેદ હાઈ થતો હોય તો આ જે AI મળ્યા છે એ AI ને આપણે શું કહીશું? સામ્ય વર્ગો કહે છે। AI ને શું કહેવાય? સામ્ય વર્ગો, એટલે ટૂંકમાં એક ગણ છે એમાંથી જુદા જુદા ગણ મળે છે તે, એટલે કે AI ને આપણે સામ્ય વર્ગો તરીકે ઓળખી શકીએ। ધારો કે આ જે ગણ છે એના આધારે હું જુદા જુદા સંબંધ લઈને ફટાફટ સામ્ય વર્ગ તમને સમજાવું, તો એમ કહીશ કે કોઈ પણ બે સંખ્યાની બાદબાકી, કોઈ પણ બે સંખ્યાની બાદબાકી એ હંમેશા યુગ્મ વર્ગ, ધારો કે આ પ્રમાણેનો સંબંધ છે
एक्साम्पल तरीके ए बी के ज्या ए माइनस बी ए युग्म छे। हवे ए माइनस बी युग्म होय तो आ संबंध माटेना साम्य वर्गो कया कहेवाय? तो मित्रों सौथी पहेलो साम्य वर्ग आपणे विचारीए तो एम कहीश के एक लईए तो एक तो एक नो एक साथेनी बादबाकी केवी मळशे? युग्म मळशे। तो आनो मतलब एक एक आवे। एक नो त्रण साथेनी बादबाकी पण केवी मळशे? युग्म मळशे। एक नी पांच साथेनी पण बादबाकी युग्म, सात साथे अने नौ साथे। એનો મતલબ કે આ જે ઘટકો છે એમાં કોઈ પણ બે ની બાદબાકી કરવામાં આવશે તો એ હંમેશા શું થશે? યુગ્મ, બરાબર। ચલો હવે એક સંબંધ લઈ લઉં છું બીજો a2। a2 ને એ રીતે આપણે વિચારીએ કે હવે સમજો કે 2 આવ્યા નથી આની અંદર તો 2 માટે આપણે બીજો વિચાર કરવો પડશે। તો સમજો 2 નો વિચાર કરીએ છીએ આપણે તો 2 ની 3 સાથે ની બાદબાકી કરીએ તો ये तो अयुग्म आवशे એટલે ये तो शक्य नथी। 2 ની 1 સાથે કરીએ તો એ પણ અયુગ્મ આવશે તો એ પણ શક્ય નથી। તો 2 ની 4 સાથે હા એ બાદબાકી યુગ્મ આવશે તો 2 ની 4 સાથે 2 ની 6 સાથે 8 અને 10 બરાબર। તો જો આ જે ઘટકો છે એમની અંદરો અંદરની બાદબાકી પણ કેવી થશે? યુગ્મ મળશે। હવે અંદર અંદરની બાદબાકી યુગ્મ મળે છે બરાબર। હવે આપણી બે શરત પ્રમાણે તમે જોઈ લો કે આ બંનેનો જો યોગ કરો તો યોગ કરશો તો આપણને જે તે આપણો મૂળ ગણ છે એ એ મળી જશે। હા તો કે મળે છે। ચલો આ બંનેનો છેદ કરો તો થાય મળે છે। હા તો કે થાય પણ મળી જાય છે। તો આ બે શરતોનું પાલન કરે છે એનો મતલબ કે આ સંબંધ r માટે a1 અને a2 એ શું કહેવાશે? સામ્ય વર્ગ કહેવાય। અહીંયા મેં એવું લખ્યું છે કે a માઈનસ b એ યુગ્મ છે। હું એમ કહું કે a માઈનસ b એ 3 વડે વિભાજ્ય છે। ધારો કે કોઈ અલગ ઉદાહરણ આપણે લઈ લઈએ r બરાબર ab કે જ્યાં a માઈનસ b એ 3 વડે વિભાજ્ય છે। હવે 3 વડે વિભાજ્ય હોય તો કયા કયા સામ્ય વર્ગો બની શકે છે? તો કે a1 તરીકે હું ડાયરેક્ટ લખી દઉં છું 1 4 7 અને 10। તમે જોજો આ જે ઘટકો લખ્યા છે સમજો આપણે ગણ એ તો આજ વિચારવાનું છે અત્યારે એટલા માટે જે ઘટકો લખ્યા છે કોઈ પણ બે ની બાદબાકી લેશો તો એ હંમેશા 3 વડે વિભાજ્ય થાય છે। ચલો આમાં જે ઘટકો નથી આવ્યા એના આધારે બીજા ઘટકોનો વિચાર કરીએ। ચલો 2 લઈએ તો 2 સાથે કોણ આવી શકશે? 5 આવી શકશે, 8 આવી શકશે। બીજું કોઈ વધારે આવવાનું નથી કેમ? કારણ કે આપણી પાસે જે ગણ છે એમાં 10 સુધીના જ ઘટકો છે અને એ જ રીતે હજી આ બંનેમાં ન હોય એવા ઘટકો વિચારીએ તો 3 6 અને 9 ઓકે। તો અહીંયા a2 ના ઘટકો પણ સંબંધ r માટે ઓકે છે, a3 ના ઘટકો પણ સંબંધ r માટે ઓકે છે। હવે ટૂંકમાં અહીં તમને 3 ગણ મળ્યા છે, એ 3 ગણનો વિચાર કરો તો એ 3 ગણનો જો યોગ કરવામાં આવે તો યોગ કરશો તો તમને એ મળી જશે બરાબર। આ એ 3 માંથી તમે કોઈ પણ બે નો છેદ લેશો તો એ શું મળશે? થાય મળશે। તો મિત્રો આ ઉદાહરણ માટે આ 3 એ એના શું કહેવાશે? સામ્ય વર્ગો કહેવાશે। ક્લિયર? તો સામ્ય વર્ગની વ્યાખ્યા તમને ખબર હોય તો એના આધારે તમે સામ્ય વર્ગો સરળતાથી શોધી શકશો। તો મિત્રો આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 સુધી જે પણ મુદ્દા હતા એમનો અભ્યાસ કરાયો છે બરાબર અને એને તમે રિવિઝન તરીકે ઉપયોગ કરીને સાથે થોડા ક્વેશ્ચન યા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો તો આશા રાખું છું કે તમને એકદમ સરળતાથી સ્વાધ્યાય 1.1 આવડી જશે। થેન્ક યુ। જય હિન્દ।